आनंदमूर्ति श्री कृष्ण तत एव सुखोदय तद्भिन्ना विषयास दुःखदामायिका भवसंभव भीति भेदनम सुख संपद करुणा निकेतनम व्रत दान तप क्रिया फल सहजानंद गुरु भजे सदा सहजानंद गुरु भजे ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये मुक्तपतये आनंदपतये राजाधिराजाय नमः सर्वोपरि सर्वावतारिणे श्री स्वामी नारायण भगवते परम ध्येय मूर्ति सर्व कारण कारण श्री हरि कृष्ण महाराजाय नमो नमः प्राणाधार प्राणनाथ प्राण प्रिय प्रियवर दुख हर सुख कर करुणा निधान श्री घनश्याम महाराजाय नमः एकाकी वनवासी कंद फूल फलासी महातपस्वी अति तेजस्वी अति कृश तनु श्री नीलकंठ वर्णी बाल मुने नमो सदानंदाई आनंद मूर्ति श्री सहजानंद स्वामी महाराजा अस्माकं आदि गुरु सद्गुरु वर्य श्री गोपाल आनंद स्वामी ने नमो नमः सद्गुरु श्री मुक्तानंद मुनये नित्यानंद मुनये ब्रह्मानंद मुनये गुणातीतानंद मुनये आनंद मुनये निष्कुलानंद मुनये प्रेमानंद मुनये आधारानंद मुनये सदानंद मुनये इत्यादि सर्व नंद सद्भ्यो नमो मम गुरु श्री राधारमण स्वामी ने दादा खाचरादिभ्य सर्वेभ्य हरिभक्तेभ्य नमो नमः सर्व प्रकट सद्गुरुभ्यो नमो नमः सर्व सद्यो हरिभक्तेभ्य नमो विक्रम संवत 2074 वैशाख सुद 14 रविवार तारीख 29/4/2018 श्री स्वामीनारायण मंदिर कारेलीबाग वडोदरा अपने सहजानंद कथा हॉल में उपस्थित छे वाला वाला राजा धीराज अत्रे उपस्थित छे चंदनना वाघामा सुशोभित श्री हरिकृष्ण महाराज आपने दर्शन दई रहा छे आटला बदा परमहंसो बदा भक्तो एमनी हाजरी छे आजनी रविसभा में आप सर्व कोईनु हार्दिक स्वागत छे बधाने भाव थी जय स्वामी वाला भक्तो ત્રણ વાત આપણા હૃદયમાં ચોખ્ખી થવી જોઈએ માયા આત્મા અને પરમાત્મા શું છે કેવા છે ક્યાં છે કેમ છે
ચિત્ર ચોખ્ખું થઈ જવું પડે, સ્પષ્ટ. આ માયા, આ આત્મા અને આ પરમાત્મા, આનો આગ્રહ એટલા માટે રાખું છું કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપણને ચોખ્ખા શબ્દમાં એમ કહ્યું કે જીવ, ઈશ્વર અને માયા એ ત્રણને રૂઢી રીતે જાણવું એને જ્ઞાન કહેવાય, અને જેને જ્ઞાન હોય એ જ્ઞાની કહેવાય. અને જ્ઞાની પોતે સુખી રહે અને જેટલા પોતા પાસે આવે, પોતાને આશરે આવે, એ બધાને સુખી રાખી શકે, આ જ્ઞાનીનું લક્ષણ છે. ખુદ દુઃખી હોય અને બીજા એને આશરે રહેનારા સુખી થઈ જાય એવું બને નહીં. જે નાવ ખુદ ન તરે એમાં બેઠેલાને એ ક્યાંથી તારે? તો ત્રણ વાત ચોખ્ખી થઈ જવી જોઈએ. સત્સંગ કરતા 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 સમજતા 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 એ બરાબર સમજાઈ જવું જોઈએ કે માયા એટલે શું, માયા કોને કહેવાય, હું કોણ છું, આત્મા, આત્મા એટલે શું, કેવો હોય, ક્યાં હોય, કેમ હોય, શું હોય, અને પરમાત્મા એટલે કે પરમાત્મા એ કેવા હોય, ક્યાં હોય, શું હોય, કેમ હોય, આનું પૂરેપૂરું જ્ઞાન, એનું નામ કલ્યાણ. આ સત્સંગ કરવાનો હેતુ જ આટલો છે. આ જેમ છે એમ સમજાઈ જાય. વનમાં ભટકવાથી, બાવા થઈને રખડવાથી, કે ઊંધે માથે તપ કરવાથી, કે પગપાળા આખી દુનિયામાં જાત્રા કરવાથી પણ જીવ ઈશ્વરને માયાનું જેમ છે એમ શુદ્ધ સ્વરૂપ જાણવામાં આવતું નથી. એ તો મોટા પુરુષને આશરે આ સત્સંગમાં જ જાણવામાં આવે છે. માટે એને જાણ્યાનો આગ્રહ રાખવો. સમજશું તો સુખી થશું. સમજવા માટે જ આ કથા વાર્તા, સત્સંગ એવું બધું ગોઠવાતું હોય છે. એમાં આપણે આવીને લાભ લેતા હોઈએ છીએ. અનેક પ્રકારના જ્ઞાનની આપણને જરૂર છે. કેમ ખાવું, કેમ નાવું, કેમ ધોવું, કેમ હોવું, કેમ જાગવું, કેમ બોલવું, ક્યાં જવું, ક્યાં ન જવું, શું જોવું, શું ન જોવું, વગેરે વગેરે બહુ પ્રકારના જ્ઞાનની મારણ તમારે જરૂર છે. પરંતુ એ તો બધું સમજ્યા, પરંતુ મુખ્ય જ્ઞાન તો આત્મા, પરમાત્મા અને એને બેને જે વચ્ચે આડરૂપ છે એ માયા, આ ત્રણને જાણવાની વાત છે મુખ્ય. સમજાઈ જાય તો સુખી થઈ જવાય, બાકી તો સુખી થવાય એવું નહીં. અને આપણે જે સુખ માનીને બેસી ગયા છીએ એ કાંઈ સુખ નથી. શરીર થોડુંક સારું છે એટલે આપણે આનંદમાં છીએ, પણ એ તો કાલ માંદું પડવાનું જ છે ને મરવાનું જ છે. એને આધારે કેટલા દિવસ સુખી રહી શકીશું? ઘરમાં થોડીક આવક છે, થોડોક સંપ છે, પાંચ જણામાં આપણે થોડાક પ્રસિદ્ધ અને માનનીય છીએ, પણ એ કેટલા દિવસ ટકશે? કાળની એક ઝપટમાં એ બધું હતું નહોતું થઈ જશે. માટે એવા ટેમ્પરેરી કોઈ પણ આધારો, કોઈ પણ સુખો આપણને કાયમી સુખી નથી કરી શકતા. જ્યારે એ જતું રહે છે ત્યારે પાછું આપણે હતું એનું એ દુઃખ આવીને ઊભું રહે છે. આને કાંઈ માયા તર્યા ન કહેવાય, આને કાંઈ સુખી થયા ન કહેવાય, પણ આપણી મોટા મોટી નબળાઈ એ છે કે થોડું ઘણું મળે ને એટલે બહુ ફૂલીને દડો થઈને ફોર્મમાં જીવી નાખીએ છીએ. આગળનું લાંબુ તો કાંઈ વિચારતા નથી. બ્રહ્માનંદ સ્વામી એવું કહ્યું, કહેતા દિન કરેગા મોજું, ચડી હે કાલ કી ફોજું. માથે કાળની ફોજ મંડાણી છે.
કહેતા દિન કરેગા મોજુ, અર્થાત કેટલા દિવસ મોજુ કરીશ બેટા, કેટલા દિવસ વિષય ભોગવીશ, કેટલા દિવસ હરીશ ફરીશને દુનિયાને દેખાડીશ કે હું કંઈક છું, કેટલા દિવસ? માટે સત્ય શોધવાની બહુ જરૂર છે. કેવા આપણે બધા માયામાં ફસાણા છીએ, કેવા! થોડી વારે આપણે આપણો કે આપણા આધાર એવા પરમાત્માનો વિચાર કરવા નવરા થતા નથી. બોલો, એટલા બધા બિઝી થઈ ગયા છીએ, કોઈને કશો ટાઈમ જ મળતો નથી. હું કોણ, કાંઈ ખબર નહીં. જેને આપણે હું કહીએ છીએ એ તો આપણે છીએ નહીં, મોટી ઉપાધિ છે, આ જ માયા છે. જેને હું કહીએ છીએ હે હું તો આપણે છીએ નહીં, હતા નહીં, આગળ જાશું ત્યારે એ હુંથી આપણે જુદું પડવાનું થાય. પછી એમ કહેશું કે હું આ અને આ તો શરીર હતું, હું નહોતો. જે અત્યારથી નક્કી કરવાનું છે એ મરતી વખતે નક્કી થાય. મરશું ને ત્યારે દેહમાંથી અલગ થશું ને ત્યારે એમ કહેશું કે આ પડ્યું રહ્યું એ દેહ છે જેને હું આજ દિવસ સુધી હું કહેતો હતો. હું તો આ આત્મા છું, પણ તેદી સમજાય એ કાંઈ કામનું નહીં. આજ એવું અલગ થઈ જાય, ચોખ્ખું થઈ જાય તો ભારે કામ થાય. શું કામ થાય? મોહ માત્ર મટી જાય, થઈ જાય દીવા જેવું ચોખ્ખું. મોટામાં મોટો ગૂંચવાડો છે આ. આપણને જ આપણે ઓળખતા નથી, જાણતા નથી, સમજતા નથી. એટલે ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું કે નીચમાં નીચ, ગેલામાં ગેલો, મૂર્ખમાં મૂર્ખ, અજ્ઞાનીમાં અજ્ઞાની, આ બધી ગાળો આપણને દીધી છે, દાંત કચકચાવીને દીધી છે, અને બધી જ આપણને લાગે છે. ક્યાંય આજુબાજુમાં જાય એમ નથી, આપણે એના પૂર્ણ અધિકારી છીએ. કેમ જે આપણે સતત દેહ ભાવમાં જીવીએ છીએ એટલે ગાળ બધી જ લાગે. આત્મભાવમાં જીવાવા લાગે તો એ બધી ગાળો આપણને નો ટચ થાય, પણ આત્મા ભાવમાં જીવવાનું સાંભળે છે જ કોને? બિલકુલ નહીં, ભૂલી જ જવાય છે, તરત ભૂલી જવાય. માયાના અમુક લખણ છે, લખણ, અને એ આપણા ઉપર પ્રભાવ નાખે છે, એનો પ્રભાવ પડે જ છે. અર્થાત માયાને કારણે આપણામાં અમુક અમુક જે પરિસ્થિતિઓ સર્જાય છે તે બહુ વિચારવા જેવી છે. એક તો માયાનો એ પ્રભાવ છે એ આપણે ઘણું વિચારી નક્કી કર્યું હોય કે આ શરીર હું નહીં, હું શરીરમાં રહેનારો ચેતન આત્મા છું. પણ બીજી જ ક્ષણે આત્મા છું એ વાત ભૂલાઈ જાય અને હું આ છું શરીર, પટેલ છું, ક્ષત્રિય છું, મોચી છું, દરબાર છું, બ્રહ્મભટ્ટ છું, સ્ત્રી છું, પુરુષ છું, એવું થઈ જાય. એ કર્યું કોને? માયાએ. માયાનો મેન ધર્મ અને મેન કાર્ય આપણને આપણું સ્વરૂપ ભૂલવાડી દેવું અને ભગવાનને ભૂલવાડી દેવા. લાખ મહેનત કરીએ આપણે આપણા સ્વરૂપને સતત સ્મરણમાં રાખવા, પણ માયા રહેવા નહીં દે. લાખ મહેનત કરીએ આપણે ભગવાનની અખંડ વૃત્તિ રાખવા, માયા રહેવા નહીં દે, તોડી જ નાખશે.
ભૂલવાળી દેહ આત્મા પરમાત્માને ભૂલાડીને પોતાની સ્મૃતિમાં જીવ માત્રને રાખવા એ માયાનું જબરજસ્ત કાર્ય છે. કોઈ કહેશે કે માયા શું કામ કરે છે, તો એટલું જ કહેવાય કે જીવ માત્રને માયા પોતાનું અખંડ ધ્યાન ધરાવે છે. જીવનું પોતાનું સ્મરણ તોડાવી પરમેશ્વરનું સ્મરણ મુકાવી જીવને માયા પોતાનું સ્મરણ કરાવે છે. જો આપણને બધાને કોની સ્મૃતિ છે, દેહની. કોની? દેહ કોણ છે? એ માયા છે. મને તમને કોનું ધ્યાન લાગેલું છે? દેહનું. દેહ કોણ છે? માયા. આપણે બધા કયા આકારમાં છીએ? દેહના. દેહ કોણ છે? માયા. આપણે કોને હું કહીએ છીએ? દેહને. દેહ કોણ છે? માયા. આપણે કોને પોતાનું સ્વરૂપ માનીએ છીએ? દેહને. દેહ કોણ છે? માયા. હવે મને કહો, આપણે કોની સાથે એકતા પામી ગયા છીએ? દેહ સાથે. દેહ કોણ છે? માયા. આપણે કોનામાં એક રસ બસ થઈને રહીએ છીએ? દેહ સાથે. દેહ કોણ છે? માયા. આપણે કોના સુખ ભોગવીએ છીએ? દેહના. દેહ કોણ છે? માયા. દેહમૂર્તિમાન માયા છે. એમાં જે આત્મા છે એ માયા નથી, અને એમાં જે પરમાત્મા છે એ તો આત્માથી પણ પર છે. પરંતુ આ શરીરનો એ જબરજસ્ત પ્રભાવ છે કે થોડી વાર પણ આપણને આપણી સ્મૃતિ ના રહેવા દે. અર્થાત હું આત્મા છું એવી યાદી ના જ રહેવા દે. ખેંચીને હું દેહ છું એવું કરાવી નાખે અને થઈ જ જાય. એ છે માયાની તાકાત. એ પરમેશ્વરની શક્તિ છે. જબરજસ્ત એ એવી શક્તિ ધરાવે છે કે આત્મસ્મરણ અથવા તો પરમાત્માનું સ્મરણ રહેવા જ ન દે, ન રહેવા દે. અને આત્મભાવે ભક્તિ તો થવા જ ન દે. આત્મસ્મૃતિમાં રહીને ભગવત સ્મૃતિ કરવી એને બ્રાહ્મી ભૂમિકાની ભક્તિ કહેવાય, પણ એ તો આ માયા થવા જ ન દે. દેહભાવમાં ભજન ભક્તિ કરો તો માયાને બહુ ડર નહીં, એ સમજે છે. બિચારો ભલે ને ભક્તિ કરતો પણ છે મારા કંટ્રોલમાં, ભલે કરે, ચિંતા જેવું કાંઈ નથી. ઘી ઢોળાય તો એ ખીચડીમાં છે એમ માયા રાજી થાય. દેહ ભાવે જે ભજન કરે ને એના પર માયા રાજી બહુ. કેમ? જે માયાને પાકી ખબર છે કે ભલે ભક્તિ કરતો પણ ભક્તિ કર્યા પછી ભગવાન પાસેથી કાંઈક માગશે તો મને જ માગશે. કેમ? જે બેટો છે મારા ભાવમાં, એને મારો અભાવ નથી. મારો અભાવ નથી ત્યાં સુધી મારે કોઈ ચિંતા નથી. જેદી આ જીવને મારો અભાવ આવશે તેદી એને ભગવાનમાં સાચો ભાવ થશે. અને મારો અભાવ નથી ત્યાં સુધી એને ભગવાનમાં ભાવ છે, પણ એ મારે માટે જ છે. મારામાં ભાવ છે એને લઈને ભગવાનમાં ભાવ છે. એટલે છેવટ બધું ઘી મારામાં ઢોળાવાનું છે એમ માયા આનંદમાં છે. આપણા એકેયથી માયા ડરતી નથી. કેમ? જે માયા મૂકવા આપણે ઈચ્છતા જ નથી. આપણે તો પરમેશ્વરની ભક્તિ કરીને માયાને ઓર વધારવા માગીએ છીએ. બરાબર જમાવવું છે આપણે તો. ઘર, ખોરડા, માલ, મિલકત, બંગલા, ગાડી, આ દુનિયામાં કાંઈક થઈ જવું છે. એટલે માયા એમ જ માને કે બહુ જીવરો દીકરો છે, ડાયો છે, મારો પરમ ભક્ત છે, મારો એકાંતિક સેવક છે. ઓહો, મારે માટે ભગવાનને પણ ધંધે લગાડી, ભગવાનના પગ પકડી, રડી, સ્તુતિ કરી, ભક્તિ કરીને કેટલું મારું સારું કરે છે એવું માયા કે. તમારી પત્નીના સુખ માટે તમે પાંચ માળા ફેરવો
કે કાંઈક ભગવાનની પ્રાર્થના કરો તો તમારી પત્ની ખુશ થાય કે ન થાય, કેમ જે સમજે છે કે ભલે ભગવાનની પ્રાર્થના કરે પણ મારી કરે છે, મારે માટે કરે છે. એ પ્રાર્થના કરે છે ભગવાનની પણ ભગવાન માટે નથી કરતો, મારા માટે કરે છે, એટલે મારી પ્રાર્થના કરે છે. ભગવાનની પ્રાર્થના તો તેદી કહેવાય જેદી ભગવાનને માટે આપણે ભગવાનની પ્રાર્થના કરીએ. માયા માટે ભગવાનની પ્રાર્થના કરીએ તો માયાની પ્રાર્થના કહેવાય, ભગવાનની પ્રાર્થના ન કહેવાય. પત્ની ખુશ થાય કે પતિ બચારો બહુ ડાયો છે, હું બે દિવસ માંદી રહી ત્યાં તો ભગવાન પાસે જઈને રડી રડીને પ્રાર્થના કરે છે, પ્રભુ બહુ ડાય છે, તમારી ભગત છે, ઝટ હાજી કરી દો. કોની પ્રાર્થના કરે છે? પત્નીની. તમે તો પત્ની બોલતા બેન થઈ ગયા, માયા તરી ગયા. હા ઠીક, સમજો તમે એને માયા માનો છો. કોની પ્રાર્થના કરો છો? પત્નીની. કોને પ્રાર્થના કરો છો? ભગવાનને. પ્રાર્થના ભગવાનને કરો છો પણ પત્ની માટે, ભગવાન માટે નહીં. એટલે પત્ની ખુશ થાય અને ભગવાનને શું ખુશી થાય? ભગવાનને કાંઈ ખુશી ન થાય. ભગવાન તો સમજે કે માંગણ આવ્યો છે, અડધો કલાક માથું ચડાવશે. શેઠિયા દુકાને બેઠા હોય અને પેલો માંગણ આવે, શેઠજી માય બાપ પૈસો દો, માય બાપ. શેઠને એવી રીસ ચડે, આવા નવા બધા હાલ્યા જાવે છે, એકને કાઢી તે બેને કાઢી, શેઠે ઠાકી કંડાળીને 5-10 પૈસા આપે તો લો બીજા જાવા આમ જાવા આગળ ઓલી દુકાને ઓલી દુકાને. સમજાણું? આપણે બધા ભિખારી અને આપણી દુકાન મંદિર, શેઠ ઘનશ્યામ મહારાજ. લાઈન લાગી મંદિરોમાં ભિખારીઓની. ભગવાનને કેટલો બધો કંટાળો ચડતો હશે. ભગવાન કહે છે કે દીકરા કોક મને માગો ને, તમારી માયા માટે મને ધંધે લગાડો છો, મારા માટે તમે કોઈ ધંધે લાગતા નથી. તમે ભગત કોના છો, મારા કે માયાના? આખીર તો આપણે બધા માયાના હતા, માયાના છીએ, આગળ પણ કદાચ માયાના જ રહેશું. કેમ જે માયાને મૂકવી મને ને તમને ગમે છે જ ક્યાં? એ ક્યાં ગમે છે? બિલકુલ ક્યારેય ગમ્યું નથી. એ વાત જ અણફાવતી છે. મંદિરે આવવા માંડ્યા, તિલક ચાંદલો કર્યો, ભગત કહેવાના એટલે કોઈએ એવી ભૂલ ન કરી લેવી કે અમને માયા નથી ગમતી એટલે કંઠી બાંધી છે. માયા હારું તો કંઠી બાંધી. કેમ? તો કે સાંભળ્યું સ્વામિનારાયણના સત્સંગી થાય ને તો સુખિયા થાય, એટલે તો કંઠી બાંધી. સુખિયા થાય એટલે મૂર્તિને સુખે સુખિયા થવા સારું કાંઈ વાત નથી. આ પૈસા ટકે સુખિયા થવાની વાત છે ભાઈ. માયાનું મોટામાં મોટું કામ સંતો આત્માની વિસ્મૃતિ કરાવવી. જો ઘડીક સ્મરણ કરો, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, શરીર નહીં આત્મા છું, ખબર નહીં રહે ને હું શરીર છું, એવું થઈ જાય. કોણે કરી દીધું એવું? માયાએ. એકવાર હું અને તમે આત્મસ્મૃતિ અખંડ રાખી શકીએ ને તો ભગવત સ્મૃતિ અખંડ થતા પછી વાર નહીં. પણ તકલીફ મારીને તમારી એ થઈ છે કે આત્મસ્મૃતિ અખંડ કરતા નથી અને ભગવત સ્મૃતિ અખંડ રાખવા સારું આપણે ઘણું જોર મારીએ છીએ. ફાઉન્ડેશન વિના મશીન બેહાડો તો એ કાંઈ રહે નહીં. આત્મસ્મૃતિ ભગવત સ્મૃતિનો પાયો છે. દેહ સ્મૃતિ તો વિષયની સ્મૃતિનો પાયો છે.
જેને દેહ સ્મૃતિ છે ત્યાં વિશેષ સ્મૃતિનું બિલ્ડિંગ ટકી રહેવાનું છે. દેહ સ્મૃતિ તૂટી અને આત્મસ્મૃતિ જો થઈ ગઈ તો વિશેષ સ્મૃતિરૂપ બિલ્ડિંગ તૂટી પડવાનું. કેમ, જેનો પાયો ગયો એ મકાન જાય જ. પરંતુ માયા એ મહા હોશિયાર છે. એ એમ કહે છે કે બેટા, તને મારું રાત દિવસ સ્મરણ સ્મૃતિ ભજન ન કરાવું તો હું પુરુષોત્તમ નારાયણની શક્તિ નહીં હો. તને મારા મય ન રાખવું, શરીરમય ન રાખવું, સંસારમય ન રાખવું તો હું ભગવાનની માયા નહીં. તને તારા આત્માની યાદી જ ન આવવા દઉં, સ્મરણ જ ન થવા દઉં. ઠીક પડે એની કથામ જાને બેટા, સાંભળવી એટલે સાંભળી લેને, દોડવું હોય ને દોડી લેને, ધામોધામને તીર્થે તીર્થમાં રખડે તમ તાર જા. પણ અખંડ દેહ ધ્યાન ન કરાવું તો હું માયા છે નહીં. દેહ ધ્યાનથી પછી પંચ વિષયનું ધ્યાન ને ભજન ન કરાવું તો હું પુરુષોત્તમની શ્રી કૃષ્ણની શક્તિ નહીં. હાલી હું નીકળ્યો છું. તારે થવું એનો ભગત થા ઉપર ઉપરથી. આખીર ભક્તિ મારી જ ન કરાવું તો હું શ્રી કૃષ્ણની શક્તિ નહીં. તો બોલો હે ને માયા, આત્મભાવ રહેવા દે છે? અખંડ બ્રહ્મભાવમાં જીવાય છે? ન જીવાતું ને. કોણ દેહ ભાવે કરી નાખે છે? દેહ. દેહ કોક માયા કહો, બે વસ્તુ એક છે. આપણને જાણે ખબર જ નથી કે આ દેહ છે એ જ માયા છે. એ માયા નહીં, કોણ તા, એ તો હું માયા. તો કે આમ બહાર પડ્યા એ રૂપિયા વગેરે આવું થયું. એટલે મેં કીધું કે માયા, આત્મા અને પરમાત્માના જ્ઞાનની આપણે બહુ જરૂર છે. એ વાતને સમજવાની બહુ જરૂર છે, અતિ ડીપમાં. માયાનું ધ્યાન ભજન થાય છે કે નહીં? હવે મને કહો, માયાનું ધ્યાન ભજન મને ને તમને થાય છે ત્યાં સુધી ભગવાનનું ધ્યાન ભજન ક્યાંથી થશે? ચિત્ત કી વૃત્તિ એક હૈ, ઠીક લગે વહાં લગાવ, યા તો હરિ કી ભક્તિ કરો, યા વિષય કમાઓ, યા માયા કમાઓ. આપ જાણતા જ હશો કે ભગવાનનું અખંડ સ્મરણ એને મોક્ષ કહેવાય, અને ભગવાન ભૂલાઈ જાય એને બદ્ધપણું કહેવાય. અને ભગવાન ભૂલાઈ જાય ત્યારે જીવને શું યાદ આવે છે? માયા. માયા યાદ આવે એટલે ભગવાન ભૂલાઈ જાય. અક્ષરધામના મુક્તો, અક્ષરધામના મુક્તો એટલા માટે જ છે કે એને માયાનું બિલકુલ સ્મરણ નથી. નોન સ્ટોપ માત્ર એક પરમેશ્વરની જ સ્મૃતિ છે, માટે એ બધા મુક્ત છે અક્ષરધામના. અને આપણને માયાની જ સ્મૃતિ છે, માટે આપણે માયાના મુક્ત છીએ, પરમેશ્વરના નહીં. મુક્ત એટલે કે ભક્ત. આપણે પરમેશ્વરથી મુક્ત અને માયાથી યુક્ત. આપણે માયાની ઉપાસના, ધ્યાન ભજન, સ્મરણના પ્રતાપે પરમેશ્વરની બિલકુલ વિસ્મૃતિ કરી નાખી છે. ભગવાન યાદ આવવા જ ન જોઈએ, અખંડ માયા યાદ આવવી જોઈએ. હું વગેરે શરીરને હું કીધું એટલે ભગવાન તો હોય જ નહીં પછી ત્યાં. અને કદાચ દેહ ભાવે ભગવાન હંભાર્યા તો હું હમણાં કહી ગયો એમ માયા હસે છે કે કાંઈ વાંધો નહીં, મને હું માનીને દીકરો જેને હંભારવો હોય એને ભલે હંભારે, હંભાર્યા કરે જન્મો જન્મ તમ તમારે. હંભારી હંભારી નહીં, પુષ્ટિ તો મારી કરવાનો છે. કેમ, જે પાયામાંથી મગજ આઉટ થઈ ગયેલું છે, પોતાને તો ઓળખતો નથી, અને મને હું કહે છે. આવું કોણ કહે છે? માયા. માયા એમ કહે છે કે આ બિચારો બિચારો મને હું કહે છે,
એને હું કોણ છું એની ખબર નથી, એ મને હું જાણે છે. છે ને એવું આપણે કે નથી? આપણે કોને હું કહીએ છીએ? હા, થોડી વાર આત્મા આપણને યાદ આવતો હશે કે હું આત્મા છું, પણ બીજી ક્ષણે તો તરત એમ થઈ જાય કે હું દેહ છું. જેવી આપણે આત્મસ્મૃતિ કરીએ ને ત્યાં માયા સજાગ થઈ જાય. એટલે આ મારું સ્મરણ મૂકીને વળે આત્માનું સ્મરણ ક્યાં કરવા માંડ્યો? હા, મારું ધ્યાન ધર એટલે કે મારું સ્મરણ કર એટલે કે હું દેહ છું, હું પટેલ છું, ક્ષત્રિય છું, સ્ત્રી છું, પુરુષ છું, સાધુ છું, સંસારી છું. માન આત્મા શું નો દીકરો થશે? માન આ બધો. એટલે આપણે કહીએ ભાઈ માન્ય જ છે, આ તો ઘડીક હવે કથા વાર્તાના જોરે મને એમ થયું હતું કે હું આત્મા છું, પણ મેં ક્યાં કીધું હું આત્મા છું? હું પાટીદાર છું તો બરોબર માયા કે તો હાશું, બાકી હું આત્મા છું એમ બોલ્યો તારી ખેર નથી. હવે વાંધો નહીં, હું ક્ષત્રિય હવે બરોબર, હું દલિત છું હવે હા હાચું પાકે પાયે, અમે ઓબીસી તો બરોબર, આત્મા બોલ્યા જ ખબરદાર. સમજાણું? આત્મા છું એમ કહીએ તો માયાને તકલીફ થાય, બાકી ગમે તે શબ્દ બોલો ને માયા એમ જ કહે બધા મારા રૂપ છે. સમજ્યા? કોઈએ ગાયું છે ને કે હરિ તારા નામ છે હજાર, કયે નામે લખવી કંકોત્રી. ઠાકોરજીના બહુ રૂપ છે, પણ માયા શું કહે છે? ઠાકોરજીના એટલા બધા રૂપ છે તો હું એની ઘરવાળી છું, એટલા જ રૂપ લઈ શકું છું જેટલા રૂપ મારો ધણી લઈ શકે. સમજાણો? સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે આ પૃથ્વી છે ને એ ઘટપટા દીક અનેક આકારે થઈ છે. શું કીધું ભગવાને? ઘટપટા દીક અનેક આકારે થઈ છે. ચાલો આ શ્યામત બન્યું પૃથ્વીમાંથી, ચાલો તુંબડું શ્યામત બન્યું પૃથ્વીમાંથી, આ શ્યામત બન્યું પૃથ્વીમાંથી, આ શ્યામત બન્યું પૃથ્વીમાંથી, આ શ્યામત બન્યું પૃથ્વીમાંથી, આ શ્યામાંથી પૃથ્વીમાંથી. આ બધા આકાર શેના છે? પૃથ્વીના છે. આપણું શરીર શામાંથી બન્યું? પૃથ્વીમાંથી. પૃથ્વીની નજરે જોવો તો બધું પૃથ્વી જ છે. સોનું શામાંથી બને? હીરા, ટિટેનિયમ, પ્લેટિનિયમ, બધું પૃથ્વી, ઓલ ટોટલી પૃથ્વી, એક જ તત્વ પૃથ્વી. શું? પછી જળ આવે, તેજ આવે, વાયુ આવે, આકાશ આવે, એ પાંચ ભૂતનું આ શરીર આવે. એ પાંચ પૈકી એકય ભૂત આપણે નહીં, આપણે છીએ અદ્ભુત. પણ આપણને મનાઈ ગયો છે ભૂત, હું ભૂત. એટલે ભૂત તું નથી, ભૂત તારા બાપા થયા છે ને તારે થવાનું છે, હજી વાર છે. આપણે કાંઈ એવું કહેવું નહીં મારા બાપા ભૂત ન થાય એમ. પાંડવના બાપા ભૂત થતા હોય તો આપણા બાપા થાય, એમાં કાંઈ નવાઈ નહીં. કોણ ભૂત થયું તું? પાંડુ રાજા. હા, પાંડવોના બાપા ભૂત થયા. એટલે બોલો, જેને ઘરે કુંતા અને માદરી જેવી સતી સ્ત્રીઓ, જેના ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના ફોઈ હતા, બુવા, એ ભગવાનના ફુવા ભૂત થયા. બોલો, શું? ફૂફુ ભૂત થયા. હવે એનું કરવું શું? થાય ને ભૂત, કાંઈક વાસનારે તો ભૂત થાય,
તો સારું ભગવાન હતા ને પાંડવને રાશિ યજ્ઞ કરાવ્યો ને ગમે એમ કરીને નોળિયો હોનાનો કરીને ડોહો પાર ઉતાર્યો. વ્યાસ ભગવાને તો લખી નાખ્યું કે પાંડુ રાજા ભૂજ થયા. બોલો, તો માયાની પહેલી શક્તિ શું? આત્માનું સ્મરણ રહેવા જ દેવું નહીં. કોઈ જીવ મારું સ્મરણ છોડીને આત્મસ્મરણ કરે, મારું ધ્યાન છોડીને આત્માનું ધ્યાન કરે, મારો ભાવ મૂકીને આત્મભાવ કરે, દીકરો કરી તો જોવે હું હાજર છું ને એનું સ્મરણ કરશે? હું પોતે અહીંયા હાજર છું પંચભૂતના આકાર તરીકે, અને મારો ભાવ મૂકીને એ દીકરો એનો ભાવ કરશે એમ? આત્મભાવ હે તેરીને, તો હું છું એનો પ્રભાવ શું? દેહ ભાવ જ રહેવો જોઈએ. આ માયાની એક માન્યતા છે, એનો ઠરાવ છે કે દરેક જીવને દેહ ભાવ જ રહેવો જોઈએ. અને રહે છે કે નથી રહેતો? તો પછી માયા એમ કહે છે કે હું પુરુષોત્તમની ઘરવાળી છું. કોઈ દીકરો આત્મભાવ કરે તો એ મારા હાથમાં ગયો ગણાય. મારા હાથમાંથી દીકરો કોઈ છટકી તો જોવે હે? તો ભલે ભગત થતો, ભલે સાધુ થતો, ભલે આચાર્ય થતો, ગાદી માથે બેહીને વરઘોડા કાઢીને છત્ર સમર ભલે ઢોળાય, પણ મારા ભાવમાંથી આગોઝાનો જાય. લગભગ ન જવા દે હો, આ તો ભગવાનની માયા તાકાત વાળી. હા, દુનિયા બધી આપણે નમાવી દેવી, પણ માયા કઈ આપણે નમે એવી નહીં. એ તો ગમે એવી છે. શું માયા આપણે નમે એવી નહીં, આપણને બહુ ગમે એવી. અને જે આપણને બહુ ગમે ત્યાં આપણું હૈયું નમે હે, એની વાહે વાહે ઝૂમે, પછી એને ચૂમે, અને પછી લગ ચોરાશીમાં ભમે. માયાએ નક્કી કર્યો છે કે જેને જ્યાં જવું હોય ને જાય, સમજ્યા? પણ મારા બારો ન જાય. શું કીધું? હા, છપૈયા જાય, વડતાલ જાય, ગઢડા જાય, દ્વારિકા જાય, તિરુપતિ બાલાજી જાય, સમજ્યા? શેરડી જાય, ગમે ને જાય નહીં, પણ મારા બાર તો જઈ જોવે. મારા બારો નીકળે ત્યારે આત્મભાવમાં જાય ને, અને આત્મભાવમાં જાય પછી એનાથી ભજન થાય. અને એ પહેલા ભજન કરે છે એ તો મારું જ છે. શું કીધું? એ ભજન તો મારું જ છે, કેમકે મારા હારું જે થાય છે એ મારું જ કહેવાય ને. આપણે માયાને ઓળખતા નથી. આત્માને ઓળખવાનું આઘોર્યું, અને આત્માને ઓળખતા નથી તો પરમાત્માને ઓળખવાનું આઘોર્યું. આ ત્રણને ઓળખ્યા વગર મેળ કાંઈ પડે એવું લાગતું નથી. આ ત્રણને બરાબર ઓળખવા પડશે, બરાબર પાકું કરવું પડશે, ડીપમાં જવું પડશે કે આ માયા શું છે, આત્મા શું છે, પરમાત્મા શું છે. કેમ જે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે આ ત્રણનું બરાબર જ્ઞાન જેને હોય એને જ્ઞાની કહેવાય, એને જ્ઞાન કહેવાય. જ્યાં જાઓ એને જાઓ. કંઠી પહેરો ભાઈ, કંઠો પહેરો. જાડો ઠીક પડે એમ કરો ને ભાઈ, સમજાણું? માનસી પૂજા કરો ભાઈ, નમાઝ પઢો. માળા ફેરવો ભાઈ, તસ્દી ફેરવો. પણ મૂળ તો બધા માયામાં. માયા આપણા પર રાજી બહુ છે, કેમ જે આપણે એના પરમ ચુસ્ત ભગત છીએ. આટલા વર્ષથી આપણે જન્મમાં આપણે માયાને એક ક્ષણ વાર પણ ભૂલ્યા નથી. બોલો, થઈ કોઈ દી દેહની વિસ્મૃતિ? કોક માથામાં ધોકો મારે ને બેભાન થઈ જાય, કાં તો દવાખાને આપણને પેલું હુંઘાડી દે તારે બેભાન થઈ જાય, એ કાંઈ માયાને ભૂલ્યા ન કહેવાય. એ બેભાન પણ માયામાં જ હોય. આત્મભાવ થઈ જાય તો માયાનો અભાવ થઈ જાય, તો માયા ભૂલ્યા ગણાય.
પણ માયા એમ કહે છે કે હું છું અને તું આત્મભાવ કરીશ એમ. ઘેટા મારા બેટા, કેમ જાવ મારથી છેટા, બેહો એટા, તમારી માં હું હાજર છું ને તમે આત્મભાવ કરશો? એ ઘડીક વાર ન રહેવા દઉં આત્મસ્મૃતિ, હું આત્મા છું એવું યાદ જ ન રહેવા દઉં ને બીજે ધડાકે ભૂલાડી દઉં તો કેટલા એમને બ્રહ્મરૂપ થઈ જ જાય ને, હાલી નીકળ્યા છે એટલા બધા સત્સંગમાં કેટલા બ્રહ્મરૂપ મેં થવા દીધા. આ પછી કોક બહુ બળિયો હોય અને રાત દિવસ સોટી પડે કે આ દેહ હું કોઈ કાળે નહીં, હાથ નહીં, પગ નહીં, માથું નહીં, જીભ નહીં, કોઈ ઇન્દ્રિય નહીં, અંતકરણ નહીં, કારણ શરીર નહીં, સૂક્ષ્મ શરીર નહીં, હું નહીં જ, આ હું તો એ બધાથી પર શુદ્ધ ચૈતન્ય આત્મા છું ને ભગવાનનું ઘર છું, ભગવાન સાથે ઓતપ્રોત છું, મારે તો એક મૂર્તિ જ છે એમ સોટી જ પડે, સોટી જ પડે, સોટી જ પડે તો માયા કે હું ઠાકી જાઉં. પછી ભાંભળો નાખીને એને પગે લાગ્યું કે તું મારાથી ગયો, હાય રે હાય એક છટક્યો. પણ એવો તો કોની માયે જ આવ્યો હશે, મારા હાથમાંથી જાય બેટો. તો નાનો સાંડલો કર, મોટો સાંડલો કર, ઊભું ટીલક કર, આડું કર, ઠીક પડે એમ કરીને, પણ રાખું તને મારો ને મારો, ક્યાંથી જાતો બારો. હે બિચારો, મજા આવે છે ને, ન નીકળવા દે આપણને. બોલો કેમ છે? આપણે આપણને ઓળખતા નથી, માયાને ઓળખતા નથી, ભગવાનને ઓળખતા નથી, ને કામ આપણને કરવું ગમતું નથી. કેમ છે? બીજા બધા બહુ કામ હોય, પછી આ કામનો ટાઈમ ન રહે ને ભાઈ. નોકરી કરવા જવાનું, પૈસા કમાવાનું, બૈરા છોકરા માતા પિતા એના બધાનું ભરણ પોષણ કરવાનું, હજી મકાન મોટું લેવું છે, છોકરાને ભણાવવાના છે, પરણાવવાના છે, હારી નોકરી, હારી છોકરી, આ બધું કેટલા કામ છે. આમાં આ ક્યાં કરવું કે હું માયા નથી આત્મા છું? અરે આના ટાઈમ હતા છે, ગધાડા નો અવતાર આવે તે દી કરશું. કેમ છે? તેથી ખોલકાન પરણાવવાની ઉપાધિ ન હોય, વેવાય વેવાય ન હોય, ગધડી ગોતવા જવાનું ન હોય, એની મેળે ઊભી બજારે ગધડો ગધડી ગોતી લે, પરણી જાય ને જય નારાયણ, કામ પૂરું. પણ આ મનુષ્ય જન્મમાં તો સાલા કેટલા કામ, એમાં હું આત્મા છું આત્મા છું ને એનો ટાઈમ જ ક્યાં? હું આત્મા છું આત્મા, ધૂળ આત્મા, ભલામણ આમનામ પૂરું કરો ને, કૂતરાનો અવતાર આવે તેથી આપણે શાંતિ હશે તો એ આત્મજ્ઞાન કરશું. સમજાણું? કેમ છે? કૂતરા જેવું કોઈ ત્યાગી નહીં, ઘર રાખે નહીં, તુંબડું રાખે નહીં, પથ્થર રાખે નહીં, જોળી રાખે નહીં, હા ત્યાગી, હા દિગંબર જોગી, લુગડાય પહેરે નહીં ને, આખી જિંદગી બર્થડે સૂટમાં ફરે, નમ કૂતરો. તુંબડું ન રાખે ને પાણી આમ પી લે સીધો, તો એ વખતે કાંઈ ચિંતા નહીં. સમજાણું? આ શું એવું કોઈ બંધન નહીં. ધીસ ઇઝ માય વાઇફ, ઘડી ગોલી ને ઘડી ગોલી. અને એકય પત્ની માટે રોટલા રળવા જવાનું નહીં, હો હોનું કરી ખાય, કુરકુરિયા થાય એની મેળે રખડીને મોટા થઈ જાય. હા એની ઉપાધિ મનુષ્યને કૂતરી વહે એટલે માણસ શેરો કરીને જાય, ગલુડિયાને કૂતરીને ખવાડે, મોટા થઈ જાય ત્યાં સુધી. માણસને તો કેટલા કામ છે બોલો. હે કબૂતરને ચડી નાખવાની, કીડિયારું ભરવાનું, કૂતરી વ્યાય તો એને માટે વ્યવસ્થા કરવાની. બાપરે બાપ, એમાં હું આત્મા છું એવું કેદી વિચારે બિચારો? દેહભાવમાંથી બહાર નીકળવાની વાત ભલા થઈને માયાને ગમતી નથી માટે કોઈ કરતા નહીં. ભગવાનને એકને જ ગમે છે કે જીવ પોતાના ભાવે થાય અને મારી ભક્તિ કરે, માયાને તે બિલકુલ ગમે નહીં. હું તમને સંસારી લોકોને એક પ્રશ્ન કરું, તમે તમારી પત્નીને યાદ જ ન કરો એને બહુ ગમે? શું તમારી પત્ની ઉર્મિલાજી છે? ઉર્મિલાજી એવા હતા જે લક્ષ્મણને વઢ્યા કે તમને હું કેમ યાદ આવી, ભગવાન રામની સેવામાં છો છતાંય તમને જેટલી ઘડી હું યાદ આવી હશ એટલી ઘડી તમને રામ ભૂલાણા હશે. અરે રે, તમારું કેટલું બગડી જાય મારી સ્મૃતિ કરવાથી, એવું ઉર્મિલાજી બોલેલા.
લક્ષ્મણજીને એવું કીધેલું, તમારી પત્ની ઉર્મિલા છે કોઈની? નહીં ને, માયા જ છે ને, તમે જેટલું એનું સ્મરણ કરો એટલું એને ગમે કે ન ગમે. એ વાત છે યાર, માયાને બહુ ગમે. તમે હરખું એના ધ્યાન ન આપો ને તોય ખી જાય, કેમ મારા ધ્યાન નથી આપતા પત્તા. હાજી હા હા હા, બરાબર બરાબર, સમજ્યા? તમે બે ધ્યાન હોય ને તો એને ન ફાવે. એનામાં અખંડ વૃત્તિ રાખો ત્યારે તમારા ઉપર માતાજી ખુશ થાય, આશીર્વાદ દે કે હવે ખરો પતિ મળ્યો. બસ અખંડ મારી સ્મૃતિ રાખે, અખંડ મારી ભક્તિ કરે, અખંડ મારામય રહે, અખંડ મારા ધ્યાન પરાયણ રહીને જીવે, આવો બળધ્યા જેવો પતિ મળે નહીં. તેને બળધ્યો જ કહેવાય ને, તો બી શું કહેવું? બળધ્યો ન કહેવાય, કેમ છે? બળધ્યો મને ખીજાય, અમે એવું કોઈ દી કરતા નથી. આ વાત ખોટી સ્વામી તમારી, બીજાની ઉપમા દો. સમજાણું? પહેલી વાત તમે સાંભળી, કુંભારનો છોકરો રાતે ઘરે આવ્યો, દારૂ પીને આવેલો, તમાકુ ખાધેલી, વેશ્યાવાડે ગયેલો, કુંભારનો બાટલો ફાટ્યો, માંડ્યા છોકરાને ટળકાવવા, સાલા મૂર્ખા, રાતના રખડો છો, તમાકુ ખાવ છો, દારૂ પીને આવો છો, ગધેડા જેવા. અને ગધેડે રોવાનું શરૂ કરી દીધું, આંગણામાં બાંધેલો ગધેડો માંડ્યો ભૂંકવા. કુંભાર કે તને ભયલા હું થયું તો કે બહુ દુઃખ થયું, સાચું કહો મેં કીધી દારૂ પીધો, સાચું કહો હું રાતે કીધી રખડ્યો. આને તમારે જેની દેવી હોય એની ઉપમા દો તમારા સનની, મારી નહીં પ્લીઝ, મેં કોઈ દી તમાકુ ખાતી નથી. ગધેડાને દુઃખ થયું. એટલે આજકાલ માણસને છે ને આપણે એ ઉપમા કોની દેવી એ થોડું વિચારવું પડે એવું છે, ઉતાવળ કર્યા જેવું એમાં નથી. કારણ કે જેને માણસની ઉપમા દેશું એ દુઃખી થઈ જાય, આ ગધેડો દુઃખી થઈ ગયો. બોલો, માયાની સ્મૃતિ રાખીએ તે માયાને બહુ જ ગમે, બહુ એને સારું લાગે. આ દેહની આપણે સ્મૃતિ રાખીએ, દેહને બહુ ગમે અને ખુશ થાય અને આશીર્વાદ દે અને શું કહે, તને જન્મો જન્મ હારો મજબૂત પાડા જેવો દેહ મળો. કેમ છે? તું પરમ ભક્ત છો દેહનો, ભૂલાય તારા આત્માને યાદ કરતો નહીં, તે તારો આત્મા મને સંપૂર્ણ સમર્પિત જ જ્યારે કર્યો છે. તું એવો મારો અનાદિમુક્ત થયો છો કે તું તને બિલકુલ ભૂલી ગયો છો અને હું જ તને તારું રૂપ લાગુ છું. અનન્ય મારા ભક્ત, સદા મારામાં તલ્લીન રહે જન્મો જન્મ, એમ માયા ખુશ થાય. આપણા જેવા કોઈ માયાના પરમ ભક્ત ગોત્યા જડે એમ નથી. ભગવાનની તો ઘડી ઘડી ભક્તિ થાય, ન થાય એવું નહીં, પણ દેહ ભાવે થાય એટલે માયાનું જ પોષણ થાય, એમાં કલ્યાણ ફલ્યાણ કાંઈ થાય નહીં. સમજાણો? દેહ ભાવે ભક્તિ કરતો હોય અને દેહમાં કે સંસારમાં કાંઈ દુઃખ આવે એટલે ભગવાનને પ્રાર્થના થઈ જાય, ને જેટલી ભક્તિ કરી હોય એના ફળ સ્વરૂપે બધું હમુનમુ કરાવી લઈ રોકડી. ભગવાનને પામવાની વાત તો પૂરી થઈ ગઈ, કેમેય કરીને કાંઈક 12 મહિને પૈસા કમાણા હતા, એમાં ઘરનું માણા માંદું પડ્યું, દવાખાને લઈ ગયા છે, આખા વરની ભેગી કરેલી મૂડી સ્વાહા થઈ ગયા નવરા, નવે નાકે દિવાળી. એમ અનેક જન્મમાં કરેલી ભક્તિ, વ્રત, તપ, જપ, દાન, સેવા વગેરે દેહને અર્થે આપણે સ્વાહા કરેલું છે. શું કરેલું છે? સ્વાહા, હોમી દીધું છે. અને એટલે તો આપણને આ દેહ મળ્યો છે. અને દેહમાં હું અને તમે કેવા સરસ મજાના બેઠા છીએ. છે કોઈ તકલીફ? મને નહીં, તમને નહીં, ફાવી ગયું છે આ દેહ અરે. સમજાણો? શું કીધું? ફાવી ગયું છે. વાત આમ છે, ભગવાનને પામવું હોય તો માયા તો મૂકવી પડે. એ એક ને એક બે જેવી વાત છે.
ગમે ન ગમે, ફાવે ન ફાવે, પણ આ કર્યા વગર છૂટક્યો નથી. અને માયા મૂકવાનો અર્થ શું છે? હું શરીર નથી, હું આત્મા છું, બસ આટલું જ. આત્મા છું એવું અખંડ જો યાદ રહ્યું, ભૂલાણું નહીં, તો માયા ગઈ. પણ હું દેહ છું એમ થઈ ગયું એટલે માયા આવી ગઈ, બધી જ આવી ગઈ, જેટલી છે એટલી બધી. બોલો, આવો આ ખેલ છે, અજબ ગજબનો ખેલ છે. માયાનું સ્મરણ થયું, માયા રૂપ થઈ ગયા, માયાને પોતાની માની લીધી. હવે ભગવાનને પામવાનું કે ભગવાનનું સ્મરણ કરવાનું કે ભગવદ્ રૂપ થવાનું આવ્યું જ નહીં, રહ્યું જ નહીં, ગયું બધું પાણીમાં. કેમ કરીશું એ તો કહો. આજ કોઈ કઈ બોલતું જ નહીં. આવો કુંડળ, અમારા ભાભા જવાબ દે બધા. હા, કુંડળના ભાભા એટલે ગાભા કાઢી નાખે જેમ તેમ. નહીં, તમારી જેમ મૂંગા ન રહે, ભલે સમજે નહીં કાંઈ, પણ પડકારા કરે. દાદા પે એમ એમ સમજીને ગુરુજી બસાકડા રાજી થાય ને, હે કેમ કરે એટલે મને ખુશ કરી દે એમ. એટલે હું એમ કરું, હે એટલે આલ્યો, અમારે એમ કે અમે બે બ્રહ્મરૂપ થઈ ગયા, બીજું શું કરવું? હવે હું આત્મા છું એવું ઘડીક જ યાદ રહે છે, બહુ બળ રાખીને સંભારી રાખીએ. હું આત્મા છું, આ દેહ નથી, આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું. હું પટેલ નહીં, કણબી નહીં, ક્ષત્રિય નહીં, શુદ્ર નહીં, વૈશ્ય નહીં, સમજ્યા? હું જાડો નહીં, હું પાતળો નહીં, હું જન્મો નહીં, હું મર્યો નહીં, હું આત્મા, હું આત્મા, સમજ્યા? ડિગ્રી ફિગ્રી વિનાનો શુદ્ધ ચૈતન્ય આત્મા ને મારા સ્વામી પરમાત્મા, એવું ઘડી કરે. બાકી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હોય તો આ તો ખબર જ હોય કે હું ફલાણા ગામનો છું, ફલાણી નાતનો છું, ફલાણો છું, તેમ છું. સ્વામિનારાયણ કેમ છો સ્વામી? જય સ્વામી. નો ઓળખ્યો મને? હું મેપો ભાઈ. ઓળખ્યા 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 તો મારા બાપા ઓતા ભાઈ. શું? હા બાપા, અહીંથી બહાર જવા દે નહીં, એને નમાયા જાતો જ ક્યાંથી? તારે જેને સંભારવા એને સંભાર, પણ મને ભૂલી નહીં એમ કહે છે માયા. માયા શું કહે છે? મને ભૂલી નહીં, મને સંભારી રાખ ને પછી જેને સંભારવા એને સંભારો. મને એટલે શરીરને, દેહભાવ, દેહભાવમાં રહીને હુજે ભાવમાં રહે ને તમે, તમારે કોણે તને ના પડે. કારણ કે દેહભાવમાં રહીને પછી તમે ગમે એ ભાવ કરો નહીં, કાંઈ મળે નહીં એમાંથી. ભગવાન મેળવવા માટે આત્મભાવે ભક્તિ કરવી એ શરત છે, એની શરત છે. પછી જ વિષયમાંથી વાસના ટળે ને માયા ટળે ને ભગવાન મળે. પણ આત્મસ્મૃતિ આપણે રાખતા નથી અને ભગવત સ્મૃતિ રાખવાના દાખલા કરીએ છીએ. આત્મસ્મૃતિ વિના ભગવત સ્મૃતિ રહેવી કઠણ છે. આત્મસ્મૃતિ ભગવત સ્મૃતિનો પાયો છે અને દેહ સ્મૃતિ તો ભગવદ વિસ્મૃતિનો પાયો છે. બોલો શું કરીશું? આ નક્કી કરો ને, હાલો ને, કેમ કરવું છે એ કહો, પછી આપણે ઠાકોર જમાડવા જઈ. આવડી મોટી સભા બેઠી છે, બે માળ ભરીને, એમાં કોઈ બોલતું નથી. છોકરાને તો એટલે વાડાના ખૂણામાં ઘેટા બકરા પૂરે એમ ઉપર પૂરી દીધા. બોલો, બાલમંડળ તો ગલેરીમાં બેઠું છે. ન્યારે જરૂરી વિચારે, સાસ બિચારે હેઠે છે, અંટાઈ ગયા, આપણે હારા જાળી આડા. વંશે વંશે આ બધા આવ્યા ને મરાઈ ગયા છે, હવે જવાય નહીં, ઊભું થવાય નહીં. ઊભા થાય તો કે કયો આત્મા ઊભો થયો? હું આત્મા છું એવું કેટલી વાર સાંભળે છે? અખંડ એવું રહેશે હું આત્મા છું? હું દેહ છું એમ થઈ જાય છે ને? હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શુદ્ર છું, હું વાણીઓ કે ગમે તે થઈ જાય, જે હોય તે.
સ્ત્રી છું પુરુષ છું એવું થઈ જાય છે કે નહીં થઈ જતું? બસ એ જ માયા. માયા એટલે કોઈ પૂછડાવાળું પ્રાણી છે એવું કાંઈ નથી. આ ભાવ છે ને, દેહ ભાવ, એને જ માયા કહેવાય. એ જ આત્મભાવ એટલે માયાથી મુક્ત થયા, અને ભગવાનમાં ભાવ એટલે ભક્ત થયા. ત્રણ તત્વ છે, માયા, આત્મા અને પરમાત્મા, બરાબર છે. માયા સાથે જોડાવ એટલે આપણું નામ પડે બદ્ધ. શું નામ પડે? બદ્ધ. અને આત્મા સાથે જોડાવ એટલે આપણું નામ પડે મુક્ત. શું નામ પડે? મુક્ત. અને ભગવાન સાથે જોડાવ એટલે આપણું નામ પડે ભક્ત. શું નામ પડે? ભક્ત. પેલા સંત એવું કહે છે કે ભક્ત ક્યારેય ભગવાનથી વિભક્ત ન હોય. ભક્ત કદી વિભક્ત ન હોય. વિભક્ત થાવ એટલે છૂટા પડી જવું. ભગવાન સાથે જોડાયેલો હોય એને ભક્ત કહેવાય, અને ભગવાનથી ઉખડી જાય એને વિભક્ત કહેવાય. એનું વિભાજન થઈ ગયું. આપણે દેહના ભક્ત ખરા કે નહીં? પાકાને એ વાત છે. હવે દેહના ભક્ત મટીને ભગવાનના ભક્ત થવું છે તો પહેલું કામ દેહને ઓળખવો પડશે કે આ પ્યોર માયાનું મૂર્તિમાન સ્વરૂપ છે, કે જેમાં હું રહું છું, જેને હું કહું છું, જેને મારું કહું છું, એ જ મારી માયા છે. આમાં અમે હલવાણા છીએ. આમાંથી છટકવાનો ઉપાય એવો નથી પંખે લટકી જવું. જોજો, કેમ જે પંખે લટકી જવાથી ત્રણ શરીરમાંથી એક શરીર છૂટું પડે, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર તો આપણી હારે રહે, એ પંખે લટકવાથી છૂટું પડે નહીં, અગ્નિમ બળી જવાથી એ છૂટું પડે નહીં. અને એ બે શરીર જીવ સાથે હોય એટલે એને લઈને પાછું શરીર આવે. આપણે એકવાર પાડી દીધું પંખે લટકીને તોય પણ શરીર આવે. કેમ જે શરીર પાડ્યું, શરીર જેમાંથી થાય છે એ કારણ શરીર તો આપણે પાડ્યું નહીં, એનો નાશ કર્યો નહીં, એટલે આ શરીર પાછું ફરીને આવે બીજું. આ તો વાત એમ છે, એમ તો આ શરીરથી જુદા થઈ ગઈ, કાંઈ માયાથી જુદા થવાતું નથી. કેમ જે માત્ર સ્થૂળ શરીર એટલી જ માયા નથી, અંદર સૂક્ષ્મ શરીર છે એ બી માયા છે, એની અંદર કારણ શરીર છે એ પણ માયા છે. અને એ બધાથી છૂટા પડવા માટે એ પાકું કરવું પડશે કે હું આત્મા છું, ચિત્ત છું, બ્રહ્મ છું, એ દ્રઢતા થવી જોઈએ. અને પરમેશ્વરનો ભક્ત છું, ભગવાનથી યુક્ત છું, આ સ્મરણ નોન સ્ટોપ રહે ઊંઘમાંય. તે ભલે ને પછી દેહ રહ્યો, પણ દેહ તો પછી ખોખાની જેમ ઉપર રહે. આપણે અંદર પાકી ગયેલા નાળિયેરની અંદર ગોટો જેમ છૂટો પડી જાય, એમ છતે દેહ આત્મા માયાથી અલગ થઈ જાય, છૂટો પડી જાય. ભણીએ, જરા ટાઈમ કાઢીને આપણે કાંઈક કરવું પડે. ટાઈમ ક્યાં છે કોઈને? છ કોઈ નવરા? કોઈ નવરા આવે તો કહો, આ કામ કર્યા જેવું ખરું. બાકી હમણે બધા ખીસડું ખાઈને ઘર ભેગા થાવ. આવતી રવિ સભાએ આવજો. હું કીધું ખીસડું ખાઈને વહેતા થાવ, હ હોનું કુટુંબ લઈને આવતા રવિવારે વેલકમ. પાછું આવી જાવ, આપણે બાયું સડાઈને બેસી જાવ, ભગત છું એમ કરીને. સમજાણ? આવા તો કેટલાય જન્મ બી આવી ગયા આમનામ ખીચડી ખાઈ ખાઈને. કલ્યાણ તો બાકીનું બાકી રહ્યું, આ નું કરું. એટલે ભાઈ જો, હું તો મૂજાણો એટલે તમારી આગળ આ બધા ઉકાળા કાઢું છું. તમે હવે ઠાક્યા લાગો છો, તો હવે આત્માની માયાની ઘાણી બંધ કરું હું. અને દર રવિ સભામાં જેમ ભગવાનનો મહિમા ગાઈ છે ને કલ્યાણ હાથમાં આવી ગયું હોય એમ આનંદ કરીને જમી છીએ એવું શરૂ કરી દઉં હું. બધી એમ જ હોય છે, આ વળી મેં નવું ઉપાડ્યું અમથી અમથું. બાકી હોતા હે ચલતા હે ચીલા ચાલુ જવા દે, પાછું વાળીને જોવું જ નહીં. છેલ્લે ખબર હું રિઝલ્ટ આવ્યું તારે હું
આંખ્યું બંધ કરીને જ 120ની સ્પીડમાં ગાડી આંકવી, તો કે રિઝલ્ટ આવશે તારે જોયું જાહે જે આવે એ. આંખ્યું ઉગાડી રાખી જ બીક લાગે, એ લારી આવી, એ આણકડથી ઓલું આવ્યું, આંખ્યું બંધ હોય સાલી કોઈ બીક જ નહીં. પછી એ થવી હોય થાય, હવનું થાય વહુનું થાય, આપણા દેશનો એક નિયમ છે, બહુ લાંબો બાંબો વિચારવાનું નહીં. આમ હિન્દુસ્તાની હવનું થાય વહુનું થાય નહીં હોય એવું નથી. આપણા ભારત દેશના ઋષિ મુનિઓએ જેટલું લાંબુ વિચાર્યું છે એટલું વિચારનાર હજી કોઈ દેશમાં થયા નથી. આપણા ઉપનિષદ અને ગીતા એમ કહે છે કે આ દેશના આર્ષ્ટ દ્રષ્ટા મહાપુરુષોએ યુગો યુગો સુધીનો વિચાર કર્યો છે. હું અમેરિકા ગયો ને ત્યારે ત્યાંના માણસોએ ત્યાંની બહુ મારી આગળ પ્રશંસા કરી મને કે આઈના લોકો 400 વર્ષ 600 વર્ષનો લાંબુ વિચારીને રોડ રસ્તાને પ્લાન કરે. મેં શું ધાડ મારી, એટલે મારી હામું હામું જોઈ રહ્યા, આ બાપુ બીજી ભાઈ ના લાગે છે. મેં કીધું અમારા દેશના સંતોએ 400-500 વર્ષની ક્યાં કરો છો, યુગો યુગનો વિચાર કરીને આત્માને શાશ્વત આનંદની પ્રાપ્તિ કેમ થાય એનો વિચાર કર્યો, અમૃતત્વ કેમ મળે જીવને એનો વિચાર કર્યો. માટે અહીં તો બહુ લાંબુ વિચારનારા થયા છે, પણ હમણે આપણે બહુ લાંબુ વિચારવાનો વેંત ન રહ્યો, કારણ કે વિદેશીઓથી અતિ પ્રભાવિત થયા ને એટલે બુદ્ધિ એના જેવી થઈ ગઈ. પહેલાં આપણી બુદ્ધિ બહુ જ ઝીણીને સૂક્ષ્મ હતી, કુશાગ્ર બુદ્ધિ, અને એટલે આપણે છે ને દેહનું જ નહીં, દુનિયાનું જ નહીં, આત્માનું ને એથી પરલોકનું ને પરમાત્મા સુધીનું વિચારી શકતા. વિદેશી તો દેહ માત્રનું વિચારી શકે, આત્મા પરમાત્માના વિચારો ત્યાં હજી સુધી બહુ સ્ફુર્યા નથી. આપણામાંથી થોડું થોડું એ શીખી ગયા છે, પણ એ લોકો આપણું થોડું થોડું શીખી જાય છે અને આપણે એનું માત્ર ભૌતિક શીખીએ છીએ અને એમાં આપણી આધ્યાત્મિકતા દબાઈ જાય છે. ઉલટાના આપણે છે ને કુશાગ્ર બુદ્ધિની જગ્યાએ મુશલાગ્ર બુદ્ધિ બની ગયા છીએ. તમે એમાં સમજ્યા કે ન સમજ્યા? મુશલાગ્ર રામદેવ પીરનું આખ્યાન જોવા ગયા છો? કોણે કોણે રામદેવજીનું આખ્યાન જોયું છે? હાથ ઉજો કરો ભાઈ, જાઓ હમણાં. આજે રાજાના બોલાવ્યા પર ધન આવ્યા જીરે, એવું આવે અંદર. હું જેલો એટલે ખબર હોય ને. પછી પેલા પડમાં આવે રાજા અને પછી પ્રધાનને બોલે, આજે રાજાજી બોલાવે પ્રધાન આવજો જીરે. તો પછી પ્રધાન આવે, બોલો શાર આંટા મારે, શારવારા કડી ગાય, અડધો કલાક બગાડે, પછી પ્રધાન આવે, એ પાછો શાર આંટા મારે, આમથી આમ આંટા મારે, ચણ ગાડી ગાય, પછી સંવાદ શરૂ થાય. પ્રધાનજી, જી હજુર, આપણું રાજ્ય કેમ ચાલે છે? બાપુ, તરવારની ધાર જો. સમજ્યા? એમાં એક પ્રધાન એવો બોલ્યો, બાપુ, હા બેલાની ધાર જો. બાપુ કે વોટ? શું કીધું? શું થયું છે કે આપણા રાજ્યમાં આટલા આટલા દુઃખ છે અને કાંઈ તરવાની ધાર જેવું તેજદાર શાસન ન કહેવાય. હાંબેલાની ધાર, હાંબેલાની ધાર કેવી હોય? બુઠ્ઠી, હાવ ગોળ, મોડ કરેલું હોય, એને કહેવાય મુશલાગ્ર બુદ્ધિ. શું? હાંબેલાના ધાર જેવી બુદ્ધિ, એટલે બુઠ્ઠી. કોકને તમારે બુઠ્ઠો કહેવું હોય ને તો એમ કહેવાનું, તમે તો મુશલાગ્ર બુદ્ધિ છો. વંદન એ કાંઈ સમજે નહીં એટલે ઉપાધિ નહીં તમારે. અમારે પહેલા કહેતા, કોઈના વખાણ તમારે એ રીતે કરવા હોય ને તો એમ કહેવાનું, ઓહો તમે તો દૂધપાક જેવા છો. શું કહેવાનું? હા હા હા, તમે તો દૂધપાક જેવા છો. સમજ્યા કે ન સમજ્યા? એમાં હા જો, મીઠા વગર ને એમ દૂધપાકમાં મીઠું ન હોય. તમે તો દૂધપાક જેવા છો એટલે મીઠા વગર ને એમ. તમારા મીઠું નાખવાનું ભૂલી જાણું છું. આવો તો વાલા ભક્તો, સાચું મીઠું એ છે જેમ છે એમ જાણવું. શું કીધું? આપણે આ શરીર કોઈ કાળે હતા નહીં, છીએ નહીં, હશું નહીં, આત્મા છીએ, આત્મા છીએ, આત્મા છીએ. જન્મા નથી, મરવાના નથી, નાત નથી, જાત નથી, આકાર નથી,
ઇન્દ્રિયો નથી, અંતકરણ નથી, કોઈ શરીર નથી, આપણામાં કોઈ માયા નથી, આપણે અતિ શુદ્ધ ચૈતન્ય એક રસ પરિપૂર્ણ બ્રહ્મ છીએ. આ વાત ગોખી 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 રટણ કરી કરી કરીને દ્રઢ કરી નાખવાની જરૂર છે. એ સ્મૃતિ ટકી ગઈ તો એ સ્મૃતિમાં ભગવત સ્મૃતિ ટકવી જરાય કઠણ નથી, પણ દેહ સ્મૃતિમાં ભગવત સ્મૃતિને અખંડ કરવી એ કામ નેવાના પાણી મોભે ચડાવવા જેવું કઠણ છે, અસંભવ. કેમ જે દેહ વિકારવાન છે, એની સ્મૃતિમાં ભગવાનની સ્મૃતિ સારધાર કન્ટિન્યુ બનાવવી કઠણ છે. આ ખુરશીવાળા તો હાવ ઠરી ગયા. કેમ તમે કઈ બોલતા નથી? એ શું કઈ ખબર છે, તમને એમ થતું હોય છે કે અમે તમારી કથા સારું જાય આવીને બેઠા છે, બીજા ઘણા કારણો છે. હોલ સારો છે, એસી સારું છે, અને બીજું સમજી જાવ ને, ઓલી વાત મને બહુ યાદ આવે. આઝાદ ચોકની, આઝાદ ચોક અમારે મંદિરની બાજુમાં હતો ને ત્યાં ઓલા બાપુ કથા કરવા આવેલા, અને બાપુના એલામસરે બહુ બાપુનો મહિમા કીધો ને એમ કીધું કે તમે આજ ભાગ્યશાળી થઈ ગયા, બાપુ તમારા ગામમાં જ પ્રવચન આપશે. બાપુ હજી આવ્યા નહોતા અને અમે જઈને બેસી ગયેલા. એમાં બે ચાર જણા ઉઘાડા ડીલેઓ બેઠેલા કાળા બાપુ જેવા. એલામસરે આ ભાળીને કીધું કે ભાઈ આજે આવા બાપુ મોટા તમારે ત્યાં આવે છે, તમને જ્ઞાનનો પ્રસાદ દેવા, અને તમે બાપુનો મહિમા સમજીને જ્યારે અહીંયા સભામાં આવું જ્ઞાનામૃત પીવા આવ્યા છો ત્યારે જરા કપડાં પહેરીને બેહો એમ. આ બધું શટબટ કાઢી લીધું બેઠેલા ચોકમાં. પછી એમાંથી એક જણો ઊભો થયો ને હું ત્યાં બેઠેલો, એ કે ભાઈ બાપુ અહીંયા આવ્યા છે, અમે તો રોજ અહીંયા આમ બેસી જ છીએ, કંઈ કથા સાંભળવા નથી આવ્યા. એ આ ચોકમાં તો અમારા કાયમના બેહણા છે, અહીંયા તો કેટલાય બાપુ આવીને ગયા, અમે તો અહીંયા કાયમ આમ જ બેહી છીએ. સમજ્યા? સાંભળ્યું તો અમે તો દર રવિવારે કોક બાપુને સાંભળવા જઈએ છીએ, એમાં આ બધા શું તોફાન એમ. અમે વિદેશ ગયેલા, તે સભા હોય ને સભા, ત્યાં જમણવાર હોય, પછી ફોન આવે, આ તમારે ત્યાં રવિસભા છ છ ન, આજ ત્યાં શું મેનુ છ, ખીચડીને કઢી હોય બળ્યું, તા ચાલો બીજા મંદિર ફોન કરીએ. હવે કેટલા હિન્દુ ટેમ્પલો, અને સમર આવ્યો નથી, અમારા જેવા બાપુ બધા અમેરિકાના એ પ્રવાસે નીકળી પડ્યા નથી, આ અહીંયાથી ગરમી પડે ત્યાં ઠીક રહે, બે ત્રણ મહિના ફરી આવી, જરા કાદુ બદામ ખાઈ આવી, લાલ પીળા થઈ આવીને પાછા દેશમાં ટાઈટ પડે તો આવી જાય. ગરમી નહીં અમારે, સમજ્યા? બીજા મંદિરે ફોન કરે, ત્યાં હારામ હારું જ્યાં મેનું હોય ત્યાં પછી કાર ઉપાડે. સમજ્યા? ત્રણ છોકરા ને એકેની બા ને એકેનો બાપો ને એક પંડ્યા ને એનો ઘરવાળો, સાત જણા, ધરબી ધરબીને બરાબર ખાય, અને પછી આરતી ઉતરે ને એમ આખો ડોલર મૂકી દે, જય પ્રભુ હમ હિન્દુસ્તાની. ખબર છે આવડે જો, એટલે બધા એવા ન હોય, હું કોકની વાત કરું છું. હા, એ બધા કાંઈ એમ થોડા હોય જેમ તેમ વાત કરો છો, સામાન્ય માણસ આપણે કહેવાય નહીં. તો કેમ થશે માયામાંથી છટકવાનું? માયામાંથી છટકવું એટલે શું? પણ દેહભાવમાંથી નીકળવું, હું આત્મા છું એ મતિ પક્વ કરવી, એ જ માયાનો ત્યાગ છે. અને ધામમાં જવું એ તો ભગવાનની પ્રાપ્તિ છે. વિચાર કરવા જેવી વાત છે, પછી તમારી મરજી. આપણે તો આજ કીધું આ શાંતિથી બેઠા બેઠા. સંતો શું કહો છો? આપણે સાલા કામ જ બહુ,
ટાઈમ ક્યાં? દેહભાવ ટાળવાનો ટાઈમ જોઈએ, થોડુંક બેહવું જોઈએ કે આ હું નથી, આ આકાર હું નથી, આ આકાર હું નથી, વિચારો હું નથી, જેમાંથી આકારને વિચાર ફૂટે છે એ હું નથી. હું તો એકદમ શુદ્ધ છું, ભગવાનનો ભક્ત છું, ભગવાનનો ભક્ત છું. એમ કર 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 કરવું પડે. વિકાર માત્ર માયામાં છે, આત્મામાં પરમાત્મામાં છે નહીં. એમથી એમથી માયાને વિશે અહમ બુદ્ધિ મમત્વ બુદ્ધિ કરીને આપણે વર્ષોથી શું યુગોથી દુઃખી થઈ છે, હજી સમજતા નથી. માયામાંથી કોઈને કાંઈ મળ્યું નથી ને કોઈને કાંઈ મળવાનું નથી. કેમ જે એ જેવા રૂપમાં છે એવા રૂપમાં કદી રહેતી જ નથી. સતત જ્યાં વિકારો છે, પરિવર્તન છે, બદલાયણા જ કરે છે, ત્યાં ભલા કોઈ ઠરીઠામ કેવી રીતે થઈ શકે? ત્યાં શાંતિ અને ક્યાંથી લાંબો સમય ટકે? ત્યાં સ્વાસ્થ્ય ન ટકે, જીવન ન ટકે, કશુંય ન ટકે. થાય ને જાય, થાય ને જાય, બડબડિયા થાય ને ફૂટે. આ માયાની પરિસ્થિતિ છે. એક ઘડી વાર પણ આત્મભાવ કે ભગવત સ્મરણ રહેવા ન દે માયાની તાકાત છે. દેહભાવ કરાવી નાખે, વિષયમાં આસક્તિ કરાવી નાખે, આપણું સ્વરૂપ ભૂલાડી દે અને આપણને એના મયા જ રાખે, ક્યારેય ભગવાન મય ન થવા દે. જોરવાળી છે, ચેતી જાય એ માણસ કદાચ બચે. ભલે કીધું ને માયા કાળી નાગણી છોરું પોતાના ખાય, એમાંથી જે છટકે તે ખરો મણીધર થાય. માયા કાળી નાગણી ને છોરું પોતાના ખાય. ખબર છે, નાગણી વ્યાય તારે હો બહે દોઢ હોય ઈંડા મૂકે, પછી ફરતું આમ કુંડાળું કરીને બે એમ કરીને જે ઈંડું હલે ને ફોડીને ખાઈ જાય. એમાંથી કોક કણો છટાક લઈને કુંડાળે ને બહાર નીકળી જાય, પછી એમ ન ખાય, એ મણીધર થાય. પછી આવું છે, આ માયામાંથી કોક છટકી જાય એટલે કે દેહભાવ ટાળી દે, આત્મભાવમાં અખંડ જીવે અને ભગવાનની ભક્તિ કરે તો માયા તરે. બાકી તો હોતા હે ચલતા હે. અને જો આ બધી દુર્ગંધ આઈના આ દેહમાં નીકળી જાય ને તો આ લોકમાં ના શરીરમાં પણ અક્ષરધામનો દિવ્ય આનંદ પ્રાપ્ત થાય, નહીંતર પકડીને ધામમાં લઈ જાવ તોય ન થાય. આવી આ વાત છે અને સમજવી જોઈએ. આપણે કાયમ ભગવાનનો મહિમા તો ગાઈએ જ છીએ, આજ માયાનો મહિમા ગાયો મેં અને આત્માને બિચારામાંથી એમાંથી છોડવાની વાત કરી. હવે હું ઘડીક કથા કરું, હાલો ને, આ બધી વ્યથા કરી મેં. હાલો તારે જૈસે અદ્ભુત પિયા અપાર રે, જૈસે અદ્ભુત પિયા અપાર રે, જાકો નોય નિગમે નિરધાર રે, જાકો નોય નિગમે નિરધાર રે, હે વાકો કોણ પાવત કહો પાર રે, વાકો કોણ પાવત કહો પાર રે, વાકો કોણ પાવત કહો પાર રે, પિયા અમોલ પિયા અમોલ અતોલ મિલે મોઈ રે, પિયા અમોલ અતોલ મિલે મોઈ રે, હે પિયા અમોલ અતોલ મિલે મોઈ રે, પિયા અમોલ અતોલ મિલે મોઈ રે, મેં તો મગન ભઈ મુખ જોઈ રે, મેં તો મગન ભઈ મુખ જોઈ રે, પિયા અમોલ અતોલ મિલે મોઈ રે, પિયા અમોલ અતોલ મિલે મોઈ રે. ભગવાનના સામર્થ્યનો, ભગવાનના પ્રતાપનો તો કોઈ પાર જ પમાતો નથી. એમની લીલા, એમના પરચા, એમણે એમના દાસ ઉપર કરેલી કૃપા, જન્મો જન્મ ગાઈએ તો પણ ખૂટે નહીં. આ બધું ગાઈએ ત્યાં સુધી ભગવાનમાં વૃત્તિઓ રહે. અરે ભાઈ, આત્મભાવે નહીં તો દેહ ભાવે, પણ ભગવાનમાં વૃત્તિ રહે. દિવ્ય મહા આનંદ ન મળે તો કાંઈ નહીં, પણ માયિક આનંદ તો મળે, એ ભગવાનની કૃપા વિને ક્યાં મળે એમ છે. બાકી તો દુનિયા આખી લચ્ચોરાશીમાં હાઈડ હાઈડ થાય છે. આપણે ભગવાનના ભગત થાય તો થોડું સારું મકાન, થોડાક રૂપિયા, થોડુંક સુખ આતે તો મળે. ભક્તિનું ફળ તો કાંઈ હાવ ફેલતો ન જાય ભાઈ. પણ હું જે હમણાં બધું કૂટતો હતો એ તો પરમાનંદની પ્રાપ્તિની વાત કરતો હતો. હા, હવે હું આ લોકની પ્રાપ્તિ પણ તમને કહી દઉં. ચાલો, એકવાર ગઢપુરમાં સુખમુનિ મહારાજને કહે, મહારાજ મને ભાગવત ભણ્યાનો વખત ન મળ્યો. શું કીધું સુખ સ્વામીએ?
ભાગવત ભણવું તો પણ કાંઈ મેળ પડ્યો નહીં, તેથી મને ભાગવત આવડતું નથી મહારાજ. અને શ્રીજી મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે સ્વામી, તમે તો ભાગવત ભણેલા જ છો, જાઓ આજથી તમને સંપૂર્ણ ભાગવત કંઠસ્થ થઈ જશે. આ વાત થઈ કૃપાની. કરુણા નિધાન કૃપા કરે તો ભાઈ બધું જ થાય. જડનું ચેતન, ચેતનનું જડ થઈ જાય. જાઓ તમને આખું ભાગવત કંઠસ્થ થઈ જશે. અને બીજા પણ તમારી પાસે ભણવા આવશે અને તમે એને ભણાવશો. હે હા, ભગવાન સ્વામિનારાયણે રાજી થઈને સુકાનંદ સ્વામીને આવા આશીર્વાદ આપ્યા. અને થયો ધડાકો. શ્રીહરિના આશીર્વાદથી સ્વામીને બીજા જ દિવસે આખું ભાગવત 18,000 શ્લોક કંઠે થઈ ગયા. બોલો, કાંઈ કર્યા. હા, ભગવાનને રાજી કરી નાખીએ તો કામ થઈ જાય. એ આવડે તોય સારું. અને ભગવાનને રાજી કરવા માટે ભગવાનના એવા મોટા સંત હોય, ભક્ત હોય, એને રાજી કરવા, એ માર્ગ સીધો છે. પછી સુકાનંદ સ્વામીએ ઘણા સંતોને ભાગવતાદી ગ્રંથો ભણાવ્યા હતા ભાઈ. અને એટલે કહે છે કે એસે અદ્ભુત પિયા અપાર, આવા અમને ભગવાન મળ્યા. જાકો નોયે નિગમે નિર્ધાર, કોણ વાકો પાવત હે પાર, કોઈ નો પાર પણ. સ્વામિનારાયણ ભગવાન તો સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારનું કારણ છે, સર્વોપરી છે. એની એક વાત છે નિર્ગુણાનંદ સ્વામીની વાતમાં. એકવાર શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી વગેરે 4 સદગુરુને 50 સાધુ ભેળા લઈને વઢવાણ મોકલ્યા, જાઓ સત્સંગ કરાવો. તે વઢવાણ આવ્યા ને વઢવાણમાં મૂળજીભાઈના 2 ઓરડા માળ બંધ હતા, એમાં ઉતર્યા. તે એક ઓરડામાં મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી ઉતર્યા અને બીજા ઓરડામાં બ્રહ્માનંદ સ્વામી ને શામળિયા ચૈતન્યાનંદ સ્વામી ઉતર્યા. આ 4 સદગુરુને મોકલેલા 50 સાધુ સાથે. એ વખતે મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી પાસે ગીતા ભાષ્ય ભણતા. તે એકવાર ગુરુએ શિષ્ય મુક્તાનંદજીને પ્રશ્ન પૂછ્યો છે, હે મુક્તાનંદ સ્વામી, શ્રીજી મહારાજને કેવા જાણવા આપણે? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, વૃષ્ણિ કુલોત્પન્ન વાસુદેવ તે જ સ્વયં શ્રીજી છે. ના સ્વામી, ના, તે થકી પરને તેના પણ કારણ સ્વયં અક્ષરધામાધિપતિ જે છે એ જ સ્વામિનારાયણ છે. એવી રીતે બે ગુરુ ચેલાને ભણતા ભણતા પાછો આવો સત્સંગને સંવાદ થઈ ગયો. પછી કાંઈ નિર્ણય ન થયો તો બે જણા વળી બ્રહ્માનંદ સ્વામી પાસે ગયા. બાજુના ઓરડામાં એ ઉતરેલા, હે સ્વામી, આમાં શું સમજવું? બ્રહ્માનંદ સ્વામી બેયનું રાખ્યું. હા, તમે સમજો છો મુક્તાનંદ સ્વામી એ ઠીક છે, નિત્યાનંદ સ્વામી સમજે છે ને તે પણ ઠીક છે, હવે આમાં કાંઈ હરખો ચોખ્ખો ઉત્તર થયો નહીં. પછી મુક્તાનંદ સ્વામીના મનમાં એમ થયું છે, મહારાજને પૂછું ત્યારે યથાર્થ નિર્ણય થશે, હવે ભગવાન ભેળા થાય ત્યારે પૂછું. પછી થોડેક દિવસે ગામ નાગડકામાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. અને એ મુક્તાનંદ સ્વામી આદિ ચારેય સદગુરુઓને ગામ નાગડકે તેડાવ્યા. એ સર્વે સદગુરુ સાધુ બધા ભેળા થઈ નાગડકામાં શ્રીજી મહારાજને દર્શને આવ્યા અને ભગવાન સ્વામિનારાયણને દંડવત કરી દર્શન કરીને પછી મહારાજ પાસે બેઠા. મહારાજે બધા સમાચાર પૂછ્યા, ક્યાં ક્યાં ફેર્યા, કયા કયા ગામમાં શું શું સત્સંગ આ છે તે છે. અને પછી સમય મળ્યો એટલે મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને ભગવાન સ્વામિનારાયણને એવું પૂછ્યું કે મહારાજ, મારે ને નિત્યાનંદ સ્વામીને આમ જરાક સંવાદ થયો તો, માટે જેમ હોય તેમ મને વાત કરો. હે પ્રભુ, મારે સાચું સમજવું છે. ત્યારે ભગવાન શ્રીહરિ બોલ્યા કે હે મુક્તાનંદ સ્વામી, તમારે અને નિત્યાનંદ સ્વામીને શું સંવાદ થયો તો, એમાં તમારું શું કહેવું છે અને નિત્યાનંદ સ્વામીનું શું કહેવું છે એ મને કહો. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, પુરુષ છે મહાપુરુષ અને તેથી પર અક્ષર છે અને તેથી પર શ્રી પુરુષોત્તમ ભગવાન આ સહજાનંદ સ્વામી છે એમ કહે છે. એમ તો કે હા, નિત્યાનંદ સ્વામી આવું કહે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી સાચું સમજે છે, માટે તમે પણ એમ સમજીને અમને ભજો. કેમ જે અવતાર અવતારીનો ભેદ તો શાસ્ત્ર પ્રમાણે છે, એમાં કંઈ ખોટું નથી. તમે પણ એમ માનો મન, હે મુક્તાનંદ સ્વામી તમે પણ નિત્યાનંદ સ્વામીની જેમ માનો.
તમે પણ એમ માનો મન, તમે પણ એમ માનો મન, એવી સ્થિતિ માં રહેજો અનન્ય, એવી સ્થિતિ માં રહેજો અનન્ય. ત્યારે બોલ્યા વળી મુક્તાનંદ, ત્યારે બોલ્યા વળી મુક્તાનંદ, હે કૃપાનાથ હે સુખકંદ, હે કૃપાનાથ હે સુખકંદ, હશે શાસ્ત્ર વિશે ક્યાંય વાત, હશે શાસ્ત્ર આવી કઈ શાસ્ત્ર વાત હશે મહારાજ. ત્યારે બોલ્યા પોતે જગતાથ, ત્યારે ભગવાન પોતે બોલ્યા, સ્વામી આ શું કીધું તમે, તમને શાસ્ત્ર કહે જો વચન, તમને શાસ્ત્ર કહે જો વચન, તો મુને જાણજો તમે ભગવાન, મુને જાણજો ભગવાન, શાસ્ત્ર તો કર્યા છે ઋષિજન, શાસ્ત્ર તો કર્યા છે ઋષિજન, તેમાંય ઘણા છે કુહિયા વચન, તેમાં ઘણા છે કુહિયા વચન, તે તો પ્રગટ થી જ પમાય, તે તો પ્રગટ થી જ પમાય, કે તેના ભક્ત થી સમજાય, કે તેના ભક્ત થી સમજાય, કે તેના ભક્ત થી સમજાય. લ્યો આવું થયું ઘનશ્યામ લીલામૃત સુખ સાગર. આ હું વાંચી રહ્યો છું. મારા શાસ્ત્રમાં આવું કહે છે સ્વામી, તો શાસ્ત્રમાં અમને ક્યાંક ભગવાન કીધા હોય તો માનજો. શાસ્ત્રો તો ઋષિઓએ કર્યા છે, એમાંય ઘણા બધા ગુહ્ય વચનો છે. એ તો પ્રગટ ભગવાન જ્યારે ધરતી ઉપર આવે ત્યારે જેમ છે એમ સમજાય, કાંઈ ભગવાનના જે એવા ભક્તો એનાથી સમજાય. ત્યારે સ્વામી કહે, મહારાજ મને સમજાવો ને બાપ અંતરિયામી. ત્યારે બોલ્યા છે સારંગ પાણી, સુણો મુક્તાનંદ સ્વામી વાણી, અક્ષરાધિપતિ છું હું નિત, સાચી વાત માની કરો પ્રીત. સર્વે અવતારનો આધાર પુરુષોત્તમ અક્ષર પાર, જાણી લેજો મને તમે એમ, કહ્યું તમને જેમ છે તેમ. આવું બોલ્યા ભગવાન નાગડકામાં. અમોને ભજીને તત્કાળ મોટા થયા છે જે લોકપાળ, અમ ભજનથી પામ્યા માન, તે પૂજાય છે થઈ ભગવાન. પણ અમ વિના તે તો કોઈ નથી સામર્થ્ય પામતા જોઈ, મારી મરજી વિના સર્વત્ર કોણ હલાવે તે સુકું પત્ર, મારી મરજી વિના રે કોઈથી તરણો ન તોડાય, જે રીતે મારી મરજી હોય એવી રીતે થાય સહુ સોય, એમ લીલા કરે વિનાશ નાગળ કે રહ્યા એક માસ. રેફરન્સ તરીકે મેં વાત કરી. આ રીતે મુક્તાનંદ સ્વામી ઉપર કૃપા કરી ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો નાગડકામાં. પછી મુક્તાનંદ સ્વામી પોતાના ધર્માખ્યાન ગ્રંથમાં પોતાની અનુભૂતિ આ રીતે વર્ણવે છે. એવો પ્રબળ પ્રતાપ સૌને દેખાડ્યો છે, જે હ શરણાગતની જ ભક્તના ટાળવા સર્વ સંદેહ, તે માટે એ સર્વે કેરું કારણ કૃષ્ણ દિનેશ, અવતારી પ્રભુ એ જ છે તેમાંનો સંશય લેશ. સર્વથી પર શ્રીહરિ એ થકી પર નહીં કોઈ, મુક્ત કહે સો ભક્તને એમ દ્રઢ થયું મનમાં. લ્યો આ પાકું થઈ ગયું. એટલે કીધું એસે અદ્ભુત પિયા પાર રે જાકો નોય નિગમે નિર્ધાર, વાકો કોણ પાવત કહો પાર, કોઈ નહીં. ભગવાન સ્વામિનારાયણ નાગડકામાં રહ્યા હતા. તે વખતે સ્વરૂપાનંદ સ્વામી નિમાડ દેશના ગામડા ફરી નાગડ કે પરમેશ્વરના દર્શને આવેલા. નિમાડ દેશ એટલે કે મધ્યપ્રદેશ. ત્યારે સુરાખાચાના દરબારમાં લીંબતરુ નીચે ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા, અને છાંયો જેટલામાં હતો એટલામાં સંતો ભક્તોની સભા હતી, બહુ મોટી નહોતી. એ વખતે સ્વરૂપાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને દંડવત પ્રણામ કર્યા, અને ભગવાન સ્વામિનારાયણ પણ સ્વામીને જોઈને ઊભા થયા અને ભાવથી સ્વામીને બાથમાં લઈને ભેટ્યા. પછી મારા ઢોલીએ બેઠા સ્વામી બેઠા, મહારાજે સમાચાર પૂછ્યા અને એમ કહ્યું કે સ્વામી, તમે તો દૂર દેશમાં વિચરણ કરીને આવ્યા, ઓહો તો તે દેશમાં મનુષ્ય કેવા છે? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી ધીરારીને બોલ્યા, હે મહારાજ,
મનુષ્ય તો લીમડી કે નીચે દેખા હૈ ને બીજે મનુષ્ય તો નહીં હૈ જેને માનવ કહેવાય માણસાયવાળા મનુષ્ય એવા ત્યાં બેઠા એટલા છે કે જેને સત્સંગ થયો છે બીજે ક્યાં કોઈ માણસ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે દેશ ફરીને આવ્યા અને મનુષ્ય તો દીઠા જ નહીં વાહ આનો અર્થ હવે એવો થાય કે દેશ ફરીને આવ્યા ને એને કોઈ મનુષ્ય દેખાણા નહીં અર્થાત કે માત્ર સૌમાં અમારી મૂર્તિ જ દેખાણી આ સ્થિતિ પરક વચન થયું દેશ ફરીને આવ્યા ને માણસ તો દેખાણા જ નહીં કમાલ છે તો માણસ કોણ આનો અર્થ એક એવો થાય કે આ જે સ્વરૂપાનંદ સ્વામી છે એ મનુષ્ય ખરેખર મુક્તને જ કહે છે બાકી બધા પશુ જે ભગવાનને પામ્યા છે ભગવાનની સાથે જોડાના છે એ જ મુક્ત છે માની લે એ કે મનુષ્ય તો લીમડી નીચે છે બહાર ક્યાંય મનુષ્ય નથી ત્યારે ભગવાન કે કમાલ છે આમણે મનુષ્ય ભાળ્યા જ નહીં ત્યારે બીજા સાધુએ પૂછ્યું ઓહ મહારાજ એમણે માણસ જ ભાળ્યા નહીં તો કલ્યાણ કોના કર્યા હશે અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે બીજા નિયમ ધરાવીને વર્તમાન પળાવે ઉપદેશ આપે ત્યારે એ જીવનું કલ્યાણ થાય અને સ્વરૂપાનંદ સ્વામીના તો દર્શન માત્ર કરીને કલ્યાણ થાય કે છે આવું કેમ જે એમની સ્થિતિ એવી ઊંચી હતી સ્વરૂપાનંદ સ્વામીના જે હ કરે દર્શન નિસંદેહ કોટિ જીવોનું થાય કલ્યાણ એવા સમર્થ છે તે પ્રમાણ એનું કારણ સુણો વિખ્યાત અમે કહીએ છીએ સાચી વાત સ્વામિનારાયણ ભગવાન બોલે છે ઘનશ્યામ લીલામૃતમાં અમે કહીએ છીએ સાચી વાત અખંડ અમારી મૂર્તિ જે હ ધારણ કરી રહ્યા છે તે હ આપણે જેમ દેહ ધારણ કરી રહ્યા છીએ એમ સ્વરૂપાનંદ સ્વામી મહારાજની મૂર્તિ ધારણ કરી રહ્યા છે અખંડ અમારી મૂર્તિ વિના તે કાંઈ નથી દેખતા બીજું તે ક્યાંય કાંઈ અને ક્યાંય ભગવાન સ્વામિનારાયણે સિક્કો મારી દીધો કે તેઓ અમારી મૂર્તિ સિવાય કાંઈ ભાળતા નથી અને વાત સાચી છે આપણે આપણા દેહભાવમાં છીએ એટલે બીજા બધા જ આપણને દેહભાવમાં દેખાય આત્મભાવે થઈએ તો બધા આત્મા દેખાય અને આપણે જો ભગવત ભાવમાં આવી જઈએ તો ભગવાન જ દેખાય બીજું દેખાય જ નહીં આ એક ઉચ્ચ કક્ષાની સ્થિતિ છે એવી સ્વરૂપાનંદજીની સ્થિતિ હતી એણે ભગવાન સિવાય કાંઈ ભાળ્યું નહોતું અને એવા જે મૂર્તિધારી મહાત્માઓ હોય એના દર્શનથી જીવના કલ્યાણ થઈ જાય છે એવું શ્રીજી મહારાજનું કહેવું છે અમારી મૂર્તિ વિના તે કાંઈ કાંઈ કરતાં કાંઈ નથી દેખતા બીજું તે ક્યાંય કોઈ જગ્યાએ અમારા સિવાય કાંઈ ભાળતા નથી માટે એવાના તો દર્શન અમે પણ ઈચ્છીએ છીએ મન આવું બોલે એકવાર સ્વરૂપાનંદ સ્વામીએ નાગરકામાં ભગવાન શ્રીહરિને એવું પૂછ્યું કે હે મહારાજ સત્સંગી કા કૈસા કલ્યાણ હોતા હૈ ત્યારે મહારાજ કહે સ્વામી જૈસા કલ્યાણ બડે બડે અવતાર કા હોતા હૈ તૈસા કલ્યાણ આજ સત્સંગી કા હોતા હૈ ત્યારે સ્વામી બોલ્યા ઓહો ગુરુ સાહેબ તબ તો બહોત બડા કલ્યાણ હોતા હૈ ત્યારે સંતોએ મહારાજને પૂછ્યું જે હે મહારાજ આજ આવું મોટું કલ્યાણ થાય છે એનું શું કારણ છે આજ કેમ બહુ મોટું કલ્યાણ થાય છે ત્યારે શ્રીજી મહારાજ સંતો પ્રત્યે બોલ્યા છે જ્યારે જૂ વ્યાય ત્યારે લીખ આવે જૂને પ્રસવ થાય તો લીખનો જન્મ થાય ને હાથણી વ્યાય ત્યારે ભેંસ જેવડું બચ્ચું આવે તેમ પૂર્વે અવતાર થઈ ગયા અને આગળ બીજા થશે અને બીજા ધામને વિશે જે મૂર્તિઓ છે તે સર્વેનું કારણ ને સર્વ થકી પર જે શ્રી પુરુષોત્તમ નારાયણ તે અમે છીએ તે માટે એવું કલ્યાણ કરીએ છીએ તે જો એમાં ખોટું કહેતા હોઈએ તો અમને આ સમગ્ર પરમહંસના સોગંદ છે આવું બોલે નાગરકામાં આ વાત થયેલી સંતોએ લખી છે આમાં ખોટું બોલતા હોય તો આ પરમહંસના સોગંદ છે તે આ પ્રગટ પુરુષોત્તમના સ્વરૂપને સમજ્યામાં ખામી રહી જશે તો કલ્યાણમાં બહુ ફેર પડી જશે પછી દેહ મૂક્યા કેડે તે ખામી ભાંગશે નહીં ટળશે નહીં માટે જેમ વૈકુંઠ વાસીને રહેવાનું વૈકુંઠ ધામ છે ને જેમ ગોલોક વાસીને રહેવાનું ગોલોક ધામ છે તેમ અમારે રહેવાનું અક્ષરધામ છે તે તમે વાત અત્યારે જ આ દેહમાં જ સમજી લો
દેહ પડી જશે તો પછી સમજવાનું રહી જશે. તે અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમનો જેને નિશ્ચય થયો છે ને સર્વના કારણ જે અક્ષર બ્રહ્મ તે રૂપ પોતાના આત્માને જે નથી માનતો તેને તો પ્રગટ પુરુષોત્તમનો યથાર્થ નિશ્ચય નથી. હવે પુરુષોત્તમનો નિશ્ચય ને અક્ષરધામનો નિશ્ચય બે ભેગો જ છે. જે કોઈ એમ કહેતો હોય કે હું પુરુષોત્તમનો નિશ્ચય પામ્યો છું ને પોતાને જો તે અક્ષર બ્રહ્મ ન માનતો હોય તો એને પુરુષોત્તમનો નિશ્ચય નથી. પુરુષોત્તમના નિશ્ચયને સ્વીકારવામાં પોતાને અક્ષરધામપણે સ્વીકારવો અનિવાર્ય છે. જે પોતાને અક્ષરધામ માની શકે એ જ પુરુષોત્તમને પુરુષોત્તમપણે માની શકે છે. આ બે જોડે છે. પોતાને જો અક્ષરધામ ના માની શકતો હોય તો એ પુરુષોત્તમને પુરુષોત્તમ ના જ માની શકતો હોય અને એવો નિશ્ચય હોય જ નહીં એવું આપણા સંતોનું કહેવું હતું. મેં તમારી આગળ વાંચ્યું. બ્રહ્મરૂપ જે નથી માનતો નિજ આત્માને સદાય તેને પ્રગટ પુરુષોત્તમનો પૂરો નિશ્ચય ન કહેવાય. માટે કોઈએ એવું માની ન લેવું કે હું સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી પુરુષોત્તમ અક્ષરધામાધિપતિ નિશ્ચયપણે માનું છું. હું સર્વોપરી જ્ઞાનવાળો નિશ્ચયવાળો છું. જો સર્વોપરી જ્ઞાનને નિશ્ચય હોય તો પોતાને અક્ષર બ્રહ્મ મનાતું હોય, નહીતર ફેંકવું નહીં ને માનવું નહીં, કોઈને એવું મનાવવું નહીં. ને જેને મહિમાએ સહિત પ્રગટ પુરુષોત્તમનો યથાર્થ નિશ્ચય થયો છે તે તો મૂળ પુરુષથી પર અક્ષરરૂપ પોતાના આત્માને માનીને એ માને જ. અક્ષર જેવા આનંદ કોટી મુક્તે સેવા જે અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ એમની ઉપાસના ભક્તિ કરતો થકો પોતાને પૂર્ણ કામ માને છે. આ એનો ટેસ્ટ છે. આમ ન હોય તો એમ ન હોય. તે આ વાર્તા યથાર્થ એકાંતિક ભગવાનના ભક્ત હોય તેને પ્રસંગે કરીને સમજાય. એટલે આ કહી દીધું. જેની તેની પાસેથી આ વાત સમજાતી નથી એવા એકાંતિક ભક્ત હોય એનો સંગ કરો, એનો પ્રસંગ કરો. ઓનલી સંગ નહીં, પ્રસંગ રસપ્રદ થઈ જાઓ ત્યારે આ વાત સમજાય. પોતાના બુદ્ધિ બળે કરીને તો નહીં જ તથા શાસ્ત્રે કરીને પણ પોતાની મેળે સમજાતી નથી. કોક મોટા થકી સમજાય છે. હરિચરિતામૃત સાગરમાં આધારન સ્વામી આ વાત છેડી છે. બ્રહ્મા સબ કે કારણ કહાતે, બ્રહ્મા કે કારણ વૈરાટ કહાતે, અનંત કોટિ વૈરાટ તિન કે અનંત પ્રધાન પુરુષ ઇન કે કારણ યહ કહાવત રહાવા, પ્રકૃતિ પુરુષ તાકે કહાવા, પ્રકૃતિ પુરુષ કે અક્ષર રહેવું, અક્ષર કે પુરુષોત્તમ કહેવું. આ સમજાણું તમને કહે ન સમજાણું હોય ધાતુ છો કરો તો મારે ભાષાંતર કરવું પડશે. અચ્છા અચ્છા કહી દઉં. બ્રહ્માનું કારણ વૈરાટ નારાયણ છે. વૈરાટ નારાયણનું કારણ પ્રધાન પુરુષ છે. પ્રધાન પુરુષનું કારણ પ્રકૃતિ પુરુષ છે. પ્રકૃતિ પુરુષનું કારણ અક્ષરધામ છે. અક્ષરધામનું કારણ પુરુષોત્તમ ભગવાન છે. પુરુષોત્તમ સે પરહી જો કોવુંહી નહીં કહાત, એનાથી પર કોઈ નથી. અજ્ઞાની રહે જીતના હિ ચાય તેસે ઉચરાત, અજ્ઞાનીઓ જેટલા છે તે એને મન ફાવે એમ બોલે, પરંતુ પુરુષોત્તમ સે ઓરે હિ જોજો જે તે જેઈ, પુરુષોત્તમ કે દાસ રહી ભજત રહત હે તે. બાકી બધા પુરુષોત્તમથી ઓરા છે અને પુરુષોત્તમના દાસ રહીને એ બધા જ પુરુષોત્તમની ભક્તિ કરે છે. વાત હકીકતે આમ છે. એસે અદ્ભુત પિયા અપાર રે, એસે અદ્ભુત પિયા અપાર રે, જાકો નોએ નિગમે નિરધાર રે, જાકો નોએ નિગમે નિરધાર રે, વાકો કોન પાવત કહો પાર રે, વાકો કોન પાવત કહો પાર રે, પિયા અતોલ પિયા અમોલ અતોલ મિલે મોહી રે, પિયા અમોલ અતોલ મિલે મોહી રે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ.
સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી ચાયવ શર કરુણા નિધિ, કરુણા બહુ કીધિ વાલ, કરુણા બહુ કીધિ, મુક્તાનંદ કહે મોકે, મુક્તાનંદ કહે મોકે, સુગમ કરી સ્વિચિ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ.